અને એની બાજુમાં જ બીજું ચિત્ર આપેલું છે જેમાં એક
ગંદા પાણીમાં મૂકવો જોઈએ નહીં. નદી નાળામાં કે ગમે ત્યાં આપણે ગંદા પાણીનો નિકાલ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એનાથી ઘણી બધી મુશ્કેલીઓ છે ઊભી થાય. હવે એમાં જ ત્રીજું ચિત્ર આપણને આપેલું છે. એક બાળકી છે, એ પોતાનો ઘરનો કચરો છે એ બહાર શેરીમાં નાખી આવે છે. એની સામે આપણને સારું ચિત્ર આપેલું છે. એ જ બાળકી ઘરનો કચરો છે એ ત્યાં નાખે છે પોતાની ઘરની કચરા પેટી. આવી કચરા પેટીમાં કચરો નાખીએ તો ગંદકી છે પેલાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ભણવા છે રસ્તામાં ચાલ્યા જતા હોય અને કચરો છે એ બહાર રસ્તામાં ફેંકી દઈએ છીએ, આપણને નુકસાન નથી કરતો પણ આપણા જ ઘણા બધા માનવીઓને નુકસાનકારક છે બને છે. આના દ્વારા આપણને શું સમજાવવા માંગે છે? તો આપણને સમજાવવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે ક્યારે બહાર છે એની જગ્યામાં શૌચ ક્રિયા ન કરવી જોઈએ, ગંદુ પાણી છે એ શેરીમાં બહાર નિકાલ ન કરવો જોઈએ, અને ઘરનો કચરો છે એ ઘરની કચરા પેટીમાં જ નાખવો જોઈએ. હવે જુઓ, તમે તમારી પ્રાથમિક ફરજનું પાલન કરો છો કે નહીં? અહીંયા આપણને પ્રશ્નોનો જવાબ આપશો એટલે આપણને ખબર પડશે કે આપણે જાહેરમાં અથવા તો બહાર ઘણી બધી અજાણતા આપણી ફરજ છે એ ચૂકી જતા હોઈએ છીએ. વિચારવાનું છે અને કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમે કચરો કચરા પેટીમાં નાખો છો હા કે ના. પછી બીજું, તમે શૌચાલયનો ઉપયોગ કરો છો હા કે ના. હવે શૌચ ક્રિયા કર્યા પછી અથવા તો જમતા પહેલા તમે તમારા હાથ બરાબર સાબુથી ધુઓ છો હા કે ના. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ગંદા પાણીનો નિકાલ તમે ગટર કે શોષ ખાડામાં કરો છો હા કે ના. હવે આ જો ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારો હા માં આવતો હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે તમારી પ્રાથમિક ફરજનું પાલન છે એ બરોબર કરો છો અને તમે સાચા નાગરિક છો એમ કહી શકાય. એટલે વિચારી અને તમારે વિચારવાનું છે અને જવાબ આપવાનો છે અને જાણવાનું છે કે તમે પ્રાથમિક ફરજ છે એનું પાલન છે એ કરો છો કે નહીં. હવે જુઓ, ત્યાર પછી આપણે જોઈએ છીએ કે આપણી ઘણી બધી જાહેર મિલકત એવી હોય છે અથવા તો બીજી ઘણી બધી આપણી પ્રાથમિક ફરજ એવી છે કે જેનું આપણે પાલન છે કરવાનું છે. તો પહેલી પ્રાથમિક ફરજ એવી છે વિદ્યાર્થી મિત્રો કે ગમે ત્યાં આપણે થૂકવું જોઈએ નહીં. બીજું, કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ? કચરા પેટીમાં. માતા પિતાની આજ્ઞાનું છે એ હંમેશા પાલન છે કરવું જોઈએ. સ્વચ્છ અને ધોયેલા કપડા છે એ જ પહેરવા જોઈએ. નિયમિત રીતે સવારે વહેલા ઉઠી જવું જોઈએ અને સાંજે છે એ વહેલા સૂઈ જવું જોઈએ. શૌચ ક્રિયા માટે હંમેશા શૌચાલયનો જ ઉપયોગ છે કરવો જોઈએ. શૌચ ક્રિયા કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો હાથને બરોબર સાબુથી ધોવા જોઈએ. આ આપણી પ્રાથમિક ફરજ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ જાહેર મિલકત. હવે જો આપણી ઘરની વસ્તુ છે ને એ આપણી પોતાની મિલકત છે એને આપણે જાહેર મિલકત કહી શકીએ નહીં. જાહેર મિલકત કોને કહેવાય? જે બધાની હોય. બધાની એટલે સહિયારી, જેનું આપણે સૌ કોઈ પણ પ્રકારનો પૈસા આપ્યા વિના ઉપયોગ જે કરતા હોય એ મિલકત આપણી જાહેર મિલકત છે. આપણે શું કહીએ છીએ કે આપણી વસ્તુ છે એને આપણે બરોબર સાચવીએ છીએ, પરંતુ જ્યારે આપણી જાહેર મિલકતની વાત આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? એને ગંદી કરીએ છીએ, એને નુકસાન છે પહોંચાડીએ છીએ. દાખલા તરીકે બગીચો છે એ કોની મિલકત છે? તો કે જાહેર મિલકત છે. પછી પ્રાથમિક શાળા છે એ કઈ મિલકત છે? તો કે જાહેર મિલકત છે જેનો બધા ઉપયોગ કરી શકે છે. મંદિર છે એ કઈ મિલકત છે? તો જાહેર મિલકત છે. ગામનો કૂવો છે અને તળાવ છે એ પણ કેવી મિલકત છે? તો કે જાહેર મિલકત છે. હવે જુઓ, આ જાહેર મિલકત છે એની જાળવણી કરવી અને એની સાચવવી એ પણ આપણી શું બને છે? ફરજ બને છે. હવે જુઓ, 15 ઓક્ટોબર
જોવા માટેનો દિવસ એને એટલું બધું મહત્વ આપ્યું છે કે આપણને જો ભણીએ તો આપણને ઘણા બધા રોગ છે એ ન થાય એનું મહત્વ સમજી અને 15મી ઓક્ટોબરને હિન્દ મુસ્લિમ ડે તરીકે ઉજવવામાં આવે છે. આપણે સરસ રીતે સાબુથી દરરોજ હાથ છે ધોવા જોઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે બુકમાં આગળ છે જોશો પેજ નંબર છે એ 6 એટલે કે 6 ઉપર આપેલું છે. બે ચિત્રો આપેલા છે એનો અવલોકન કરી અને નીચેના પ્રશ્નોનો જવાબ છે આપવાનો છે. પહેલું ચિત્ર છે જેમાં એક સ્ત્રી છે એ કચરો છે એ બહાર ખુલ્લામાં નાખી આવે છે. બીજા ચિત્રમાં શું કરે છે એ જ સ્ત્રી છે એ કચરોને કચરા પેટીમાં નાખે છે. હવે બીજા ચિત્રમાં આપણને આપેલું છે કે કચરો કચરા પેટીમાં નાખીએ તો શું પરિસ્થિતિ છે સર્જાય તો કે બીમાર છે પડીએ છીએ. બંને ચિત્રમાં સારી બાબત કઈ છે તો કે બીજું ચિત્રમાં જે પહેલું ચિત્ર છે સારી બાબત છે સ્ત્રી કચરો ભેગો કરી અને કચરા પેટીમાં નાખે છે. ખરાબ બાબત કઈ છે તો કે સ્ત્રી છે એ કચરો જાહેરમાં નાખી આવે છે. તમે વિચારો કે તમે તમારા ઘરના કચરાનો નિકાલ છે ક્યાં કરો છો તો કે કચરા પેટીમાં. શેરીમાં ભેગા થયેલા કચરાનો શું કરવું જોઈએ તો કે ગ્રામ પંચાયત દ્વારા અથવા તો નગરપાલિકા દ્વારા જે ટ્રેક્ટરની ટોલીઓ આવે છે એમાં આપણે કચરા પેટીમાં કચરો છે નાખવો જોઈએ. અને તમે તમારા ઘરના ગંદા પાણીનો નિકાલ છે ક્યાં કરો છો તો કે ગટરમાં કરીએ છીએ. અહીંયા આપણે ખાસ એ સમજવાનું છે કે આપણી પ્રાથમિક ફરજ છે શું છે તો કે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. પાણી છે ગંદા પાણીનો નિકાલ છે એ જાહેરમાં ન કરવો જોઈએ ગટર કે સ્વચ્છ ખાડામાં કરવો જોઈએ અને બરોબર હાથ છે ધોવા જોઈએ.